નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ધારા. આજે આપણે વાત કરીશું આખો દિવસ જમીને પણ વજન કેવી રીતે ઓછું કરવું. વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાની બિલકુલ જરૂરિયાત નથી. દિવસમાં 7 વખત જમીને પણ વજન ઓછું થઈ શકે છે. બીજી એક મોટી ખાસિયત છે મારા વિડીયોની કે હું તમને જે નાસ્તાના અને જમવાના ઓપ્શન બતાવીશ એની અંદર તમને યોગ્ય પ્રમાણમાં વિટામિન, મિનરલ, પોષક તત્વો, પ્રોટીન બધું મળી રહેશે. વજન ઓછું કરવા માટે માત્ર ઓછી કેલેરીવાળો ખોરાક ખાવાની જરૂરિયાત છે. લેડીઝને રોજની 1200 કેલેરીવાળો અને જેન્ટ્સને રોજની 1500 કેલેરીવાળો ખોરાક લેવાની જરૂરિયાત છે. હું સવારના ઉઠીને રાત્રે સુધી શું તમે ખાઈ શકો છો એના માટે અલગ અલગ ઓપ્શનની વાત કરીશ. તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ચાલો શરૂ કરીએ. સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમારે લેવાનું છે કાકડીનું પાણી, જેમાં તમને મળશે 3.5 કેલેરી. 37 ગ્રામ કાપેલી છાલવાળી કાકડીને મિક્સરમાં ક્રશ કરીને એમાંથી કાકડીનું પાણી બનાવી શકાય. આ સિવાય બીજો ઓપ્શન છે આંબળાનું જ્યુસ, જેને વાળ કરતા હોય એના માટે પણ એ ઘણું સારું છે. એમાંથી તમને 20 કેલેરી મળશે. આમળાનું જ્યુસ બનાવવા માટે તમારે 75 ગ્રામ આમળાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એમાંથી જ્યુસ બનાવવાનું છે. આમળામાં વિટામિન સીની માત્રા વધારે હોય છે, એનાથી તમારી બોડીને ડિટોક્સ કરે છે. એ સિવાય લઈ શકો છો તમે ગ્રીન ટી, જેમાંથી 2.5 કેલેરી મળશે. યાદ રાખો, જેટલી વસ્તુ કીધેલી છે એના કરતાં જેટલી વધુ વસ્તુ તમે ઉમેરશો તો એનાથી કેલેરીની માત્રા વધી જશે. જેમ કે ગ્રીન ટીમાં તમે મધ અથવા ખાંડ ઉમેરશો તો એનાથી કેલેરીની માત્રા વધી જશે અરાઉન્ડ 20 કેલેરી. આ હતા સવારમાં લેવાના 3 અલગ અલગ ટાઈપના ઓપ્શન. હવે વાત કરીશું નાસ્તા વિશે. નાસ્તામાં તમે લઈ શકો છો 40 ગ્રામ ઓટ્સ અને એમાં 300 ml સ્કીમ્ડ મિલ્ક, ફેટ વગરનું દૂધ, જેમાંથી તમને 255 કેલેરી મળશે. આના સિવાય તમે લઈ શકો છો પુડલું, જેની ચીલા કે વેજીટેબલ આમલેટ પણ કહે છે, એમાંથી 60.6 કેલેરી મળશે. આ રેસીપી માટે તમારે 150 ગ્રામ ચણાના લોટમાં મીઠું, 10 ગ્રામ ડુંગળી, 15 ગ્રામ ઝીણું સમારેલું ગાજર, 10 ગ્રામ કેપ્સિકમ, મરચાં અને પાણી નાખીને એક બેટર બનાવવાનું છે અને એમાંથી એક પુડલું બનાવવાનું છે. આ પુડલું બનાવવા માટે તમારે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે, પણ ઓલિવ ઓઇલની માત્રા 1.5 ml વધારે ન હોવી જોઈએ. એ લોકો સૂકા મેવાનો નાસ્તામાં ઉપયોગ કરતા હોય એ લોકો 10 ગ્રામથી વધારે સૂકા મેવા ના લેતા. નીચે કોષ્ટકમાં મેં તમને નંગ મુજબ સૂકા મેવા બતાવેલા છે કે જેમાંથી 100 કેલેરી મળશે. હવે વાત કરીએ સીડ્સની. જો તમે સીડ્સ લેતા હોય તો એની માત્રા પણ 10 ગ્રામથી વધારે ન હોવી જોઈએ. જો મોર્નિંગમાં ચા પ્રિફર કરતા હોય તો કાળી ચા લેજો, જેમાં ખાંડ અને દૂધ નથી નાખવાના. જે લોકોને કોફી ભાવતી હોય એ લોકો 1 કપ કોફી ખાંડ અને દૂધ વગર લઈ શકે છે. ફેટ વગરનું સ્કીમ્ડ મિલ્ક 100 ml લઈ શકો છો, જેમાંથી 35 કેલેરી મળશે. 100 ગ્રામ કોટાવાળા મગ નાસ્તામાં લઈ શકાય છે, જેમાંથી 30 કેલેરી મળે છે. 2 મોટા ઉકાળેલા ઈંડા, જેમાંથી 156 કેલેરી મળે છે. આ હતા પ્રી બ્રેકફાસ્ટ અને બ્રેકફાસ્ટના ઓપ્શન, જેમાં પ્રી બ્રેકફાસ્ટમાં મેક્સિમમ તમને 20 કેલેરીના ઓપ્શન ચૂઝ કરવાના છે. એ જ રીતે બતાવેલા બ્રેકફાસ્ટના ઓપ્શનમાંથી તમે મેક્સિમમ 255 કેલેરીવાળા નાસ્તાને ચૂઝ કરી શકો છો. હવે વાત કરીએ પ્રી લંચ અને પ્રી ડિનર, જેમાં તમે સલાડ લઈ શકો છો. 100 ગ્રામ ટમેટામાં 18 કેલેરી, 61 ગ્રામ મીડિયમ ગાજરમાં 25 કેલેરી, 75 ગ્રામ કોબીજમાં 17 કેલેરી, 100 ગ્રામ લાલ કેપ્સિકમમાં 31 કેલેરી, 91 ગ્રામ બ્રોકલીમાં 31 કેલેરી, 100 ગ્રામ કંદમાં 20 કેલેરી, 56 ગ્રામ મશરૂમમાં 1/4 નાની ડુંગળી અને 3.7 ml ઓલિવ ઓઇલ નાખીને એને સાતડીને બનાવવાનું છે, જેમાંથી 49.9 એટલે 50 કેલેરી મળશે. 40 ગ્રામ ઓછા ફેટવાળા પનીરમાં 103 કેલેરી હોય છે. સલાડમાં કેલેરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, જે બપોરે અને રાત્રે જમ્યા પહેલાં જરૂરથી લેજો. તમારી પસંદ મુજબના ઓપ્શન ચૂઝ કરો. આ સલાડમાંથી મેક્સિમમ તમને 103.15 કેલેરી મળશે. બપોરના જમવામાં તમારે લેવાનું છે તુવેર દાળ, જેમાંથી મળશે 194 કેલેરી. 100 ગ્રામ દાળને કૂકરમાં ઉકાળીને એમાં 4-5 ml પોમેસ ઓલિવ ઓઇલ નાખી
જીરું, મરચું, 6 ગ્રામ આદું, લસણ, 75 ગ્રામ ટમેટાં, 16 ml લીંબુનું પાણી નાખીને એક દાળ બનાવવાની છે. શાકમાં તમે લઈ શકો છો ફુલાવર, ગાજર, વટાણાનું શાક, જેમાંથી 58 કેલરી મળશે. આ શાક બનાવવા માટે તમારે ઉપયોગ કરવાનો છે 20 ગ્રામ ફ્રોઝન વટાણા, 2 ml ઓલિવ ઓઇલ, 30 ગ્રામ નાની ડુંગળી, 16 ગ્રામ ટમેટું, 60 ગ્રામ ફુલાવર, 16 ગ્રામ ગાજર, જીરું, હળદર, મરચું, મીઠું અને મસાલા નાખી શકો છો. આ માત્ર 8 સર્વિંગની છે. તમારે માત્ર એમાંથી 1 સર્વિંગ લેવાનું છે. દૂધીનું શાક 239 ગ્રામ, કેલેરી 69, 155 ગ્રામ દૂધી, 24 ગ્રામ ડુંગળી, અડધાથી પણ ઓછું મીડિયમ સાઇઝનું ટમેટું, આદું લસણની પેસ્ટ, જીરું, મરચું, હળદર, ગરમ મસાલા, 7 ml ઓલિવ ઓઇલ અને મીઠું, આ નાખીને એક શાક બનાવવાનું છે. બીન્સના શાકમાં પણ ઓછી કેલેરી હોય છે. આ રેસીપી 2 સર્વિંગની છે, જેમાંથી માત્ર 1 સર્વિંગ બીન્સનું શાક લેવાનું છે. 90 ગ્રામ ફ્રેન્ચ બીન્સ, 3 ml ઓલિવ ઓઇલ, જીરું, 10.35 ગ્રામ અડદની દાળ, મરચું, 2 ગ્રામ રાઈ, મીઠું નાખીને એક શાક બનાવવાનું છે, જેમાંથી 164.8 કેલરી મળશે. રીંગણાનું શાક 102 ગ્રામ, જેમાંથી 142 કેલરી મળશે. રીંગણાનું શાક બનાવવા માટે 51 ગ્રામ રીંગણા, 2.5 ml વેજીટેબલ ઓઇલ, જીરું, મેથી દાણા, 0.12 ગ્રામ તલ, આદું, લસણ, 20 ગ્રામ પીળી ડુંગળી, લીલા મરચાં, ટમેટાની પ્યુરી, જીરું, હળદર, મીઠું, 10 ગ્રામ નાળિયેરનું દૂધ, ધાણા જીરું, કોથમીર ઉમેરીને શાક બનાવી શકો છો. ભીંડાનું શાક જેમાં હોય છે 49.5 કેલેરી. આ શાક બનાવવા માટે તમારે લેવાના છે 125 ગ્રામ ભીંડા, 2 ml ઓલિવ ઓઇલ, મરચું, હળદર, મીઠું, 1 ગ્રામ રાઈ. આ રેસીપી 8 સર્વિંગની છે, જેમાંથી માત્ર તમારે 1 સર્વિંગ લેવાનું છે. 120 ગ્રામ પાલકમાં 84 કેલરી હોય છે, જે બનાવવા માટે 8 ગ્રામ લસણ, લીલું મરચું, આદું, 120 ગ્રામ પાલક, 60 ગ્રામ કાપેલી ડુંગળી, 380 ગ્રામ કાપેલા ટમેટાં લઈ શકો છો. ફુલાવરના શાકમાં 76 કેલરી હોય છે. આ શાક બનાવવા માટે 96 ગ્રામ ફુલાવર, 3.8 ml કેનોલા ઓઇલ, 2 ગ્રામ રાઈ, હળદર, લીલું કે લાલ મરચું, મીઠું યુઝ કરીને શાક બનાવવાનું છે. આ રેસીપી 4 સર્વિંગની છે, એમાંથી માત્ર તમારે 1 સર્વિંગ લેવાનું છે. 50 ગ્રામ પાકેલા બ્રાઉન રાઈસમાં 55 કેલરી હોય છે. જમવામાં તમે એક મલ્ટીગ્રેન રોટલી લઈ શકો છો, જે બનાવવા માટે 2 કિલો ઘઉં, 50 ગ્રામ સોયાબીન, 50 ગ્રામ નાચણી, 100 ગ્રામ ઓટ્સ, 100 ગ્રામ મકાઈ, 100 ગ્રામ ચણાની દાળ મિક્સ કરીને એક લોટ દળાવવાનો છે, જે એકદમ બારીક ન રાખતા થોડો કરકરો રાખજો. એમાંથી 30 ગ્રામ લોટની એક રોટલી બનાવવાની છે. એની અંદર ઘી અને તેલ નાખવાનું નથી. એક રોટલીમાંથી 109 કેલરી મળશે. 100 ml છાશમાં 51 કેલરી હોય છે. આ છાશ બનાવવા માટે મલાઈ વગરના 40 ગ્રામ દહીંમાં કોથમીર, મીઠું અને પાણી ઉમેરીને છાશ બનાવી શકો છો. જે લોકો નોનવેજ ખાતા હોય એમને લીન ચિકનમાં હાડકાં અને ચામડી વગરના 100 ગ્રામ રોસ્ટ ચિકન બ્રેસ્ટ લઈ શકો છો, જેમાં 110 કેલરી હોય છે. એ સિવાય 100 ગ્રામ પાકેલી સાલ્મન ફિશમાં 146 કેલરી હોય છે. 100 ગ્રામ વગર ઓઇલની ગ્રીલ કરેલી તુના ફિશમાં 153 કેલરી હોય છે. બપોરના જમવામાં 400-500 કેલરી વાળા ઓપ્શન તમારે ચૂઝ કરવાના છે. એ જ રીતે રાત્રિના જમવામાં તમારે 300-400 કેલરી વાળા ઓપ્શન ચૂઝ કરવાના છે. એક વસ્તુ યાદ રાખજો, રાત્રે સૂતા પહેલાં 2 કલાક અગાઉ જ જમવાનું છે. રોજની 1 કલાકની એક્સરસાઇઝ અથવા વોકિંગ એ તમને વજન ઉતારવામાં મદદ કરશે. જેટલી વસ્તુ કીધેલી છે એના સિવાય જો તમે કંઈ ઉમેરશો તો એનાથી કેલેરીની માત્રા વધી જશે. હવે વાત કરીએ સાંજના નાસ્તામાં, તો એમાં તમારે લેવાનું છે 100 ગ્રામ તરબૂચ, જેમાંથી મળશે 30 કેલરી, 69 ગ્રામ કીવી, 42.1 કેલરી, 100 ગ્રામ ગ્રેપફ્રૂટ દ્રાક્ષના ફળમાં, 43 કેલરી, 100 ગ્રામ સંતરા, 51 કેલરી, 100 ગ્રામ મીડિયમ સાઇઝના સફરજનમાં, 52 કેલરી, 100 ગ્રામ જામફળમાં, 68 કેલરી, 100 ગ્રામ સ્ટ્રોબેરીમાં, 32 કેલરી, 100 ગ્રામ બ્લ્યુબેરીમાં, 57 કેલરી. એક સર્વિંગ કડક
સફેદ ઉકાળેલા ઈંડામાં 70 કેલરી હોય છે. 100 ગ્રામ ઓછી ફેટવાળા યોગર્ટમાં 63 કેલરી હોય છે. 100 ગ્રામ મલાઈ વગરના નાળિયેરના પાણીમાં 19 કેલરી હોય છે. 100 ગ્રામ પીચમાં 39 કેલરી, 100 ગ્રામ પ્લમમાં 46 કેલરી હોય છે. આ હતા નાસ્તાના હેલ્ધી ઓપ્શન, જેમાંથી તમારે મેક્સિમમ 68 કેલરી મળશે. જો તમે આ ડાયટ ચાર્ટ ફોલો કરશો તો આખા દિવસમાં 7 વાર જમીને પણ તમે માત્ર 1450 કેલરી જ જમો છો. 100% 30 દિવસમાં 8 કિલો વજન ઓછું થશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજાને શેર કરજો અને પ્લીઝ બેલ આઇકોન દબાવજો. થેન્ક યુ. બાય બાય.